ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના સલાહકાર અને ગુજરાતના સાંસદ એવા સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની અંતિમ વિધિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભરૂચમાં આવ્યા હતા, જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી હતી કોંગ્રેસના સાંસદ એવા સ્વર્ગસ્થ શ્રી અહેમદ પટેલની, જેમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાના સાંસદ એવા અહેમદ પટેલ ગુજરાતના અને સમગ્ર ભારતમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા તરીકે તેમની એક આગવી ઓળખ અને છાપ હતી, જેમાં ગુજરાતનું અતિ મહત્વ છે, જેને લઈને ભરૂચમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી. અને અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો જોડાયા હતા, મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ મોટી રેલી યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધી પણ આ અંતિમ યાત્રામાં આવ્યા હતા. ઉપરાંત તેમના પરિવાર તરફથી શોકગ્રસ્ત સંદેશો પણ આપવામાં આવ્યો. સાંભળો, તેમના પરિવાર તરફથી શોકગ્રસ્ત સંદેશો અને પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના પરિવાર દ્વારા આ સંદેશો આપવામાં આવ્યો છે. નમસ્કાર, આપ સબકા દિલ સે ધન્યવાદ ઇસ મુશ્કિલ ઘડી મે હમારે પરિવાર કા સાથ દેને કે લિયે. પાપા આજ નહીં રહે, બહોત મુશ્કિલ હો રહા યકીન કરતે હુએ, પર ઉપર વાલે કી મરજી કે સામને હમ બેબસ હૈ. पापा हमेशा कहते थे सबको साथ लेकर चलना, जिसकी मदद हो सके करना. हम आज कोशिश करेंगे ज़रूर कि उनके बताए हुए रास्ते, आदर्श और सिद्धांत पर चलें. पापा का देश के प्रति प्यार, गरीबों की सेवा करने की भावना, यही हमारा मकसद होगा कि उनके काम को हम आगे बढ़ाएं. फ्रॉम द बॉटम ऑफ माई हार्ट आई थैंक यू वंस अगेन फॉर ऑल द लव एंड सपोर्ट दैट यू गिवन टू माई फादर एंड नाउ टू आर फैमिली. थैंक यू वेरी वेरी मच. Namaste. I would like to thank all the well-wishers of Shri Ahmed Patel ji, our father. Thank you so much for all the warm wishes, condolences messages, and we must remember Mr. Ahmed Patel as a fine example of morals, ethics, values, culture. He was a gentleman, he was a gentle soul, and we miss him immensely.